વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો તળાજામાં ખેડૂતો પર અત્યાચાર ગુજારવાના વિરોધમાં આજે ભાવનગરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. માઇનિંગની સામે વિરોધ દર્શાવતા ખેડૂતોને સમર્થન આપવા માટે આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જોકે આ બંધના એલાનને લઈને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી છે. ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે 3 ડીવાયએસપી, 10 પીઆઈ અને 25 પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો સુરક્ષામાં તૈનાત રહેશે. તો ગેસ ગનમેન અને વોટરવાન, વજ્રવાન તથા ખાનગી વિડીયોગ્રાફર પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે તળાજામાં અલ્ટ્રાટેક કંપની દ્વારા થતા માઇનિંગના વિરોધમાં થોડા દિવસ અગાઉ ખેડૂતોની રેલી યોજાઈ હતી, જે દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાથે જ 91 ખેડૂતોને જેલ હવાલે કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે વિરોધ દર્શાવવા માટે ભાવનગરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે આપને જણાવી દઈએ કે બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઈને પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા અજીત ગઢવી પાસેથી. અજીત, આ જે સમગ્ર મામલો હતો ખેડૂતો ઉપર અત્યાચાર મુદ્દે, આખરે બંધને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ચિત્ર, વાત કરવામાં આવે તો જે આજે ભાવનગર શહેરની અંદર બંધનું એલાન આપવામાં આવ્યું છે, કોળી સમાજના જુદા જુદા સંગઠનો, યુવાનો અને આગેવાનો દ્વારા તેને હાલમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને જે કોળી સમાજના યુવાનો છે, સંગઠનોના, તે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ભાવનગર શહેરના મુખ્ય બજારો, જે રસ્તાઓ છે, તેના પર ફરીને દુકાનો જે છે તે બંધ કરાવી રહ્યા છે અને બંધનો પાલન થાય તેના માટે વેપારીઓને, તમામ લોકોને વિનંતી કરી રહ્યા છે. હાલમાં લોકો પણ સ્વયંભૂ ધીરે ધીરે જે બજારો છે તે બંધ થઈ રહી છે. કોઈ પણ ઘટના ન બને તેના માટે પોલીસ દ્વારા સખત કડકમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સાથે કર્મચારીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં મેઇન બજારથી લઈને તમામ જે ચોક છે ત્યાં ઉભા રાખી દેવામાં આવ્યા છે. કોઈ પણ ઘટના ન બને તેના માટેના તમામ પગલાં હાથ ધરવામાં આવેલ છે. હાલમાં સમગ્ર જે બંધ છે તે શાંતિપૂર્ણ શરૂ છે, પણ હાલમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર અજીત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અત્યારે ભાવનગર બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. મહત્વની વાત છે કે આ બંધના એલાનને જોતા ભાવનગર જિલ્લાભરમાં અહીં પોલીસ સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે. ગઈ 2 તારીખના રોજ તળાજા અને મહુવાના 13 ગામોમાં અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગને લઈને જમીન વિવાદ ઉભો થવા પામેલ, જેની અંદર પોલીસ અને ખેડૂતો વચ્ચે ખૂબ જ મોટો ઘર્ષણ થવા પામેલ અને આ ઘર્ષણની ઘટનામાં 92 ખેડૂતોની અટકાયત કરવામાં આવેલ અને આ તમામ જે ખેડૂતો હતા તેમાંથી અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થવા પામેલ અને 5 પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયેલ. આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ. 91 લોકોની જામીન અરજી રદ થયેલ. 91 લોકોને ભાવનગરની જિલ્લા જેલમાં જેલ હવાલે કરવામાં આવેલ અને ગઈકાલે આ તમામ ખેડૂતોને જામીન પણ મળી જવા પામેલ. આ હતી ગઈકાલ સુધીની તમામ સમગ્ર વિવાદની ઘટના. જ્યારે આ ઘટનાને લઈને આપ જોઈ રહ્યા છો અત્યારે કોળી સમાજના જે સંગઠનો છે, આગેવાનો છે, યુવાનો છે, તે બંધ કરવા નીકળ્યા છે. તેમની એક જ માંગ છે કે કોઈ પણ સંજોગોએ જે પોલીસ દ્વારા જે ખેડૂતો પર દમન કરવામાં આવ્યું છે પોલીસ કર્મીઓ દ્વારા, તે અને મોટી જે કલમો લગાડવામાં આવી છે આકરામાં આકરી, તે તમામ કલમો પાછી ખેંચવામાં આવે અને કોઈ પણ સંજોગોએ જેમણે આ નિર્ણય લીધો છે તેમના પર આકરામાં આકરા પગલાં લેવામાં આવે અને આ કલમો દૂર કરી કેસ પાછા ખેંચવામાં આવે. અને હાલમાં આપ જોઈ રહ્યા છો કે જે બંધ, ભાવનગર બંધ આપવામાં આવેલ છે, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કોળી સમાજના આગેવાનો બંધ કરાવવા નીકળ્યા છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, ટીવી 9 ભાવનગર.